ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વ્યાજ કોરોના દૂષણ સામે કડક વલણ અપનાવ્યું છે ગૃહ મંત્રાલય દ્વારા સરકારના આ અભિયાનમાં આમ જનતાને ડર વિના જોડાવામાં આહવાન કર્યું છે અને તેના પરિણામે અનેક વ્યાજખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ છે તો બીજી તરફ પીડિત વ્યક્તિને કાયદા અને બેંક બંનેનો સહારો મળ્યો છે આ માટે આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી સાથે પીડિત અને જરૂરિયાતમંદ નાગરિકોને બેંક સાથે જોડી લોન આપવામાં પણ પોલીસ મદદ કરતી હોય અને સામાન્ય પ્રજામાં પણ આ વહીવટી પ્રયોગના હકારાત્મક અને પ્રશંસાપૂર્ણ અભિપ્રાયો બંધાયા છે ત્યારે રાજ્યમંત્રી હર્ષ રંઘવીના હસ્તે સરદાર પટેલ મેમોરિયલ હોલ કરમસદ ખાતે આણંદ જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવેલ અને લોન ધિરાણ કેમ્પના બેંકના સહયોગથી લાભાર્થીઓને જે રકમ મંજૂર કરવામાં આવી હતી તે પૈકી ત્રણસો ત્રેર લાભાર્થીઓને ચેકનું વિતરણ મંત્રી અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ આણંદ જિલ્લાના નવનિર્મિત બાલેજ પોલીસ સ્ટેશન તથા પોલીસ ક્વાર્ટર્સ અને જોડ ખાતે નવનિર્મિત સ્ટેટ આઈબી કચેરી ઈ લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ બાલેજ ખાતે નવનિર્મિત પચીસ રૂમના પોલીસ ભવનનું ઈ લોકાર્પણ કર્યું હતું તેમજ બાલેજ પોલીસ લાઇનના બાર મકાનોનું પણ તેમણે ઈ લોકાર્પણ કર્યું હતું આ પોલીસ ભવન રૂપિયા ચાર પોઈન્ટ છત્રીસ કરોડ ઉપરાંતના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે આ ઉપરાંત રૂપિયા બે પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે જોડ ખાતે આણંદ સ્ટેટ આઈબી કચેરીનું પણ તેમણે ઈ લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે આણંદ જિલ્લામાં આવેલ ગામડાઓમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આર્થિક સહયોગ આપનાર દાતાઓનું પ્રમાણપત્ર આપીને બહુમાન કર્યું હતું રિપોર્ટ ન્યૂઝ